માગરોળના ખોડાદરા ગામે જંગલ વિસ્તારમાંથી શિકાર કરનારા શંકાસ્પદ 5 લોકોને વન વિભાગે ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માંગરોળના ખોડાદા ગામના જંગલ વિસ્તારમાંથી રાત્રિના 11 વાગ્યાની આસપાસના સમયે વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે 4 શંકાસ્પદ ઈસમોને શિકારી જણાતા શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈસમ વન વિભાગને જોઈને નાશી છૂટ્યો હતો. કુલ 5 લોકો માંગરોળના ખોડાદા ગામના જંગલમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ જંગલ વિસ્તારમાં રખડતા હતા, જે દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને રોકીને પૂછપરછ કરતા એક ઈસમ નાસી છૂટ્યો હતો, જ્યારે 4 લોકોને વન વિભાગે પકડી પાડ્યા હતા. આ ઈસમો પાસેથી કંઈ મળ્યું ન હતું, પરંતુ શિકારી હોવાની શંકાના આધારે પકડી પાડી વધુ તપાસ હાથ ધરાઈ છે. જ્યારે આ બાબતે માંગરોળ વન વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને બહારથી આવતા લોકો જે ગામડાઓમાં દંગા નાખીને વસવાટ કરી રહ્યા છે તેમાં તપાસ શરૂ કરાઈ છે. જ્યારે એક ઈસમ નાસી છૂટતા તેને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. માંગરોળના ખોડાદા ગામના જંગલમાં સિંહ પણ જોવા મળે છે, જેથી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ફોરેસ્ટ દ્વારા શરૂ કરાઈ છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.